નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું હિરેનસિંહ પટેલ આઈટીઆઈ ગાંધીધામ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ફરજ નિભાવું છું મિત્રો આજે આપણે ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ્સ વિશે અભ્યાસ કરીશું વ્યવહારમાં આપણે અલગ અલગ પ્રકારના હેન્ડ ટૂલ્સ વાપરતા હોઈએ છીએ તેથી આજે આપણે ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ્સ એટલે કે વાયરિંગ કામ કરતા હોઈએ જ્યારે ત્યારે અલગ અલગ પ્રકારના હેન્ડ ટૂલ્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ હેન્ડ ટૂલ્સ કયા છે અને કઈ જગ્યાએ વાપરવામાં આવે છે અને તેને કેવી રીતે વાપરવામાં આવે છે તેના વિશે આજે આપણે એક પછી એક વિસ્તૃતથી અભ્યાસ કરીશું તો આપણે આજે હેન્ડ ટૂલ્સ વિશે અભ્યાસ કરીએ વાયરિંગ કામ માટે વપરાતા ટૂલ્સ એટલે કે જે આપણે વાયરિંગ કરીએ અથવા તો ઇલેક્ટ્રિકલમાં જે કામ કરવા માટે જે કંઈ સાધનો વપરાય છે એને હેન્ડ ટુલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એની વ્યાખ્યા આપણે નીચે મુજબ કરી શકીએ છીએ વાયરિંગ કામ માટે જેવા કે વાયરને કાપવા ટ્વિસ્ટ કરવા પકડવા ફિટ કરવા માટે તેમજ ઇલેક્ટ્રિકલ સાધનો જેવા કે સ્વિચ સ્વિચબોર્ડ પાવર સોકેટ વગેરેને ખોલવા ફિટ કરવા માટે વપરાતા સાધનો તથા હાથથી પકડીને ઉપયોગમાં આવતા ટૂલ્સને હેન્ડ ટૂલ્સ કહેવામાં આવે છે હવે આપણે જે આની વ્યાખ્યા કરી હેન્ડ ટૂલ્સની એ પછી આપણે કયા કયા હેન્ડ ટૂલ્સ આવે છે એના વિશે માહિતી મેળવીએ કે જનરલ જે આપણે ઉપયોગમાં આવતા હોય એવા હેન્ડ ટૂલ્સ અહીંયા આવરી લેવામાં આવ્યા છે અને આ હેન્ડ ટૂલ્સના ડાયાગ્રામ બતાવેલા છે તેની બનાવટ કઈ રીતે કરવામાં આવેલી છે તેનો ઉપયોગ ક્યાં થાય છે અને માર્કેટમાં કઈ કઈ સાઇઝના મળે છે એ હેન્ડ્રોલ્સ વિશે આપણે આજે સમજીએ તો સૌ પ્રથમ આપણે કોમ્બિનેશન પ્લાયર વિશે સમજીએ અહીંયા એક કોમ્બિ કોમ્બિનેશન પ્લાયર બતાવેલું છે તમે જે ડાયાગ્રામમાં જોઈ શકો છો રેડ કલરનું હવે કોમ્બિનેશન પ્લાયરની બનાવટ તો એમાં કેવી રીતે બનાવવામાં આવે છે તો કોમ્બિનેશન પ્લાયર કાસ્ટ આયર્ન તથા ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે કોમ્બિનેશન પ્લાયર એકસો પચાસ એમ એમ બસ્સો તથા બસ્સો પચાસ એમ એમની સાઈઝમાં માર્કેટમાં મળી રહે છે તથા આ કોમ્બિનેશન પ્લાયરનો ઉપયોગ વાયરને ટિસ્ટ કરવા કન્ડક્ટર તથા કડક વાયરને કાપવા માટે થાય છે તથા મોટરના ઉપર જે ટર્મિનલ આવતા હોય છે તેના નટબોલ ફિટ કરવા પણ થઈ શકે છે હવે કોમ્બિનેશન પ્લાયર ઉપર એક રેડ કલરનું એક આવરણ એટલે કે કવર લગાવેલું છે તો આ રેડ કલરનું કવર શું છે તો આ એક એક ઇન્સ્યુલેટિંગ મટિરિયલ હોય છે કે જેથી આપણે ચાલુ લાઇનમાં પણ કામ કરીએ તો આપણને શોખ લાગતો નથી કેમ કે આપણું જે પ્લાયર છે તે સ્ટીલનું બનેલું છે અને જો એના ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ કે કવર આવા મટીરિયલ લગાવવામાં ન આવ્યું હોય અને આપણે એને લાઈન ઉપર સીધો જો ટ્વિસ્ટ કરવા જઈએ વાયરને તો ત્યાં ચાલુ લાઇન હોય તો આપણને શોખ લાગે છે અને જાનહાની થઈ શકે છે એટલા માટે આપણે માર્કેટમાં પણ અત્યારે એના ઉપર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ચડાયેલા કોમ્બિનેશન પ્લાયર મળે છે અને જો એ વીક લાગતું હોય તો એના ઉપર બીજું અલગથી રબર પણ ચડાવી શકાય છે એટલે કે આ કોમ્બિનેશન પ્લાયરને આપણે કોમ્બિનેશન ઇન્સ્યુલેટિંગ પ્લાયર તરીકે પણ ઓળખી શકીએ છીએ બીજું આવે છે નેક્સ્ટ આપણું સાઇડ ક કટિંગ પ્લાયર તો સાઇડ કટિંગ પ્લાયર તમે ડાયગ્રામમાં જોઈ શકો છો એને પણ કાસ્ટ આયર્ન અને ફોર બનાવવામાં આવે છે તેની પણ સાઈડ દોઢસો બસો અને બસો પચાસ એમ ઉપલબ્ધ છે તેને એક કરતાં વધારે તારના વાહકને એટલે કે ફ્લેક્સિબલ વાયર હોય એને કાપવા માટે તથા સાઈડમાં જે વધારાના વાયર હોય કે જ્યાં આપણું કોમ્બિનેશન પ્લાયર પહોંચતું ના હોય ત્યાં સાઈડ કટિંગ પ્લાયરથી વાયરોને કટ કરવામાં આવે છે એના પણ એક ઇન્સ્યુલેટિંગ કવર ચડાવેલું છે દેડ કલરનું એટલે આને પણ સાઇડ કટિંગ ઇન્સ્યુલેટિંગ પ્લાયર તરીકે ઓળખવામાં આવે છે જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો આનો ઉપયોગ ફક્ત અને ફક્ત વા વાયર એટલે કે તારને કાપવા માટે જ થાય છે ત્રીજું છે આપણે ફ્લેટ નોઝ પ્લાયર તો ફ્લેટ નો નોઝ પ્લાયર પણ કાસ્ટ કાસ્ટાયન તથા ફોલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેની સાઇઝ છે દોઢસો એમ અને બસો એમ એમમાં માર્કેટમાં મળી રહે છે જેનો ઉપયોગ નટ બોલ્ટની ચાકી ફિટ કરવા સાંકડી જગ્યામાંથી સ્ક્રૂ કે વાયરને ખેંચવા તથા પકડવા માટે થાય છે અહીંયા તમે ફ્લેટ જ પ્લાયર જોઈ શકો છો જેનું જડબું આગળનું એટલે કે જે આ સ્ટીલ જેવું દેખાય છે તે એનું જડબુ છે અને પાછળ એના હાથા છે અને એના ઉપર ઇન્સ્યુલેટિંગ કવર લગાવેલું છે એ જડબું આગળથી ફ્લેટ હોય છે એટલે કે જ્યાં આપણો હાથ કે આપણું સાદું પ્લાયર પહોંચી ના શકે અને ઊંડાણવાળી જગ્યા હોય અને ત્યાં નટબોલ્ડ ફિટ કરવાના હોય કે વાયર કાઢવાનો હોય તો ત્યાં ફ્લેટ નોઝ પ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ છે આપણું લોંગ નોઝ પ્લાયર જે અહીંયા બ્લુ કલરનું બતાવે બતાવેલું છે બ્લુ કલરમાં એ એના ઇન્સ્યુલેટિંગ મટિરિયલ એના ઉપર એટલે કે રબર ઇન્સ્યુલેટિંગ મટિરિયલ રબરનું કવર લગાવેલું છે અને આગળ એનો જે જડબું છે તે એકદમ પાતળું અને આગની સાઈડ લાંબુ છે એટલે કે એને લોંગ નોઝપાયર તરીકે ઓળખવામાં આવે છે એની બનાવટ કાસ્ટ આયર્ન અને ફોજ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તે માર્કેટમાં સો એમ એમ દોઢસો એમ એમ બસો એમ એમ સુધી મળી રહે છે આનો પણ ઉપયોગ સાંકળી જગ્યામાંથી સ્ક્રૂ કે વાયરને ખેંચવા માટે થાય છે આના માટે એક ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે કે આના ઉપર કામ કરતી વખતે હથોડી મારવી ના જોઈએ તથા સ્ટીલ કે લોખંડના તાર કાપવા જોઈએ નહીં નહીં તો એ બગડી જાય છે નેક્સ્ટ છે આપણું સ્ક્રુ ડ્રાઈવર એટલે કે ડિસમિસ ટૂંકમાં એને ડિસ્મિસ તરીકે પણ આપણે સાદી ભાષામાં ઓળખીએ છીએ સ્ક્રુ ડ્રાઈવરના અલગ અલગ પ્રકાર હોય છે અહીંયા બે પ્રકાર બતાવેલા છે લાઇટ ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવર અને હેવી ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવર તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો એક સેટ ઓફ સિક્સ સ્ક્રુ ડ્રાઈવર બતાવેલો છે કે જેમાં એક હેન્ડલ છે અને બીજા ત્રણને બે પાંચ પાના એના બતાવેલા છે જ્યારે બાજુની બીજી આકૃતિમાં એક જ સ્ક્રુ ડ્રાઈવર છે અને જે ગ્રીન કલરનું છે તથા તેની આગળની સાઈડ યલો કલરનું ઇન્સ્યુલેટિંગ કવર ચડાવેલું છે હવે લાઇટ ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર એટલે શું તો લાઇટ ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવરમાં જ્યારે નાના સ્ક્રૂ હોય એને ખોલવા માટે એનો ઉપયોગ થાય છે અને હેવી ડ્યુટી સ્ક્રુ એ મોટા સ્ક્રૂ કે જ્યાં મોટા પાનાની જરૂર પડે તેવા સ્ક્રુ હેવી ડ્યુટી સ્ક્રૂ ડ્રાઈવર કહેવામાં આવે છે અને જે આપણો અહીંયા સેટ ટોપ સિક્સ જે બતાવેલો છે કંપાસ બોક્સ જેવું એક બોક્સ બનાવેલું છે અને એમાં એક સ્ક્રુ નું હેન્ડલ છે ને બાકી બધા અલગ અલગ એના પાના છે તો એમાં એક ફ્લેટ પાનું છે એક ફોર સ્ક્વેર એટલે કે ચાર પાનું આગળથી અણી એની ચાર સાઈડનો જે બોલ્ટ હોય એ ખોલવા માટે થાય છે અને ફ્લેટમાં નાના મોટી સાઈઝ છે અને ફોર સ્ક્વેર પોઈન્ટમાં પણ નાની મોટી સાઈઝના પાના બતાવેલા છે જો તમે નાના મોટા સ્ક્રૂ ખોલી તથા બંધ કરી શકો છો આ સ્ક્રુ ડ્રાઈવરની બ્લેડ ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને સ્ક્રુ ડ્રાઈવરની સાઈઝ બસો ગુણ્યા આઠ એમ એમ ત્રણસો ગુણે આઠ એમ એમ એનાથી નાના સો ગુણે આઠ એમ એમ સો ગુણ્યા દસ એમ એમ આ રીતે પણ મળે છે માર્કેટમાં એની સાઈઝ બસો ગુણ્યા આઠ એમ એમ અહીંયા બતાવી છે એક એક્ઝામ્પલ તરીકે તો બસો એ એની લેન્થ છે તથા આઠ એમ એમ જે પાનાની સાઈઝ છે કે આગળ જે આપણે સ્ક્રૂને પકડવા માટેનું જે આગળનું અણીવાળું પાનું હોય એની સાઇઝ આઠ એમ એમની હોય છે એટલે કે આઠ એમ પોડું હોય છે દસ એમ પોડું આવે છે છ એમ પોડું આવે છે એટલે આ રીતે અલગ અલગ સાઇઝના સ્ક્રુ ડ્રાઈવર બજારમાં મળતા હોય છે તો આ સ્ક્રુ ઉપયોગ આપણે નાના મોટા ને ખોલવા તથા ફિટ કરવા માટે થાય છે તથા ઇલેક્ટ્રિકલ કામમાં પણ આપણે સ્ક્રુ ઉપયોગ કરીએ છીએ હવે સ્ક્રુ ડ્રાઈવર પછી આપણી પાસે આવે છે નવું વાયર સ્ટ્રીપર તો અહીંયા ડાયાગ્રામમાં બ્લુ કલરનું વાયર સ્ટ્રીપર બતાવેલું છે જેના દરેક સ્પેર પાર્ટ એટલે કે દરેક અલગ અલગ ભાગો બતાવેલા છે સ્ક્રુ ડ્રાઈવરનું પછી જે વાયર સ્ટ્રીપર એટલે કે વાયરને કાપવા માટે તથા વાયર પરનું ઇન્સ્યુલેશનને દૂર કરવા માટે વાયર સ્ટ્રીપરનો ઉપયોગ થાય છે અને તે માર્કેટમાં સો એમએમની સાઇઝનું મળે છે વાયર પરનું ઇન્સ્યુલેશન આપણે દૂર કરવું તો નાઇપ દ્વારા પણ દૂર કરી શકીએ છીએ પરંતુ વાયર સ્ટ્રીપર દ્વારા પરફેક્ટ એનું ઇન્સ્યુલેશન દૂર થાય છે તથા નાની સાઇઝના એટલે કે ફ્લેક્સિબલ વાયરોને વાયર સ્ટ્રીપર દ્વારા કાપી પણ શકાય છે વાયર સ્ટ્રીપર પછી આવે છે કનેક્ટર આ કનેક્ટર એક પ્રકારનું સ્ક્રૂડ્રાઈવર જ છે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો તેને પણ તેની બ્લેડ જે હોય છે ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને તે સો ગુણ્યા ત્રણ એમ એમમાં તથા સો એમ એમ ગુણ્યા ચાર એમ એમની સાઇઝમાં મળી રહે છે એટલે કે સો એની લંબાઈ છે અને ત્રણ એમ એની પહોળાઈ છે એટલે કનેક્ટર આપણું જે હોય મિનિમમ દસ સેન્ટીમીટરનું જ માર્કેટમાં આવતું હોય છે અને એને જ કનેક્ટર તરીકે ઓળખવામાં આવે છે એનાથી મોટ દસ એટલે કે સો બાય ત્રણનો જો સ્ક્રુ ડ્રાઈવર હોય તો એને કનેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને એનાથી ઉપરની સાઇઝના અને બધા સ્ક્રુ ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે આનો ઉપયોગ નાના સ્ક્ર સ્ક્રૂને ખોલવા કે ફિટ કરવા માટે વાપરવામાં આવે છે આના ઉપર ખાસ સાવચેતી રાખવી જોઈએ કે સ્ક્રૂની સાઇઝ પ્રમાણે એને પસંદ કરવું જોઈએ તેના ઉપર કોઈપણ પ્રકારની હથોડી મારવી ના જોઈએ કે ફરસી તરીકે એનો ઉપયોગ કરવો ના જોઈએ સ્ક્રૂડ્રાઈવર પછી આ આપણે કનેક્ટર જોયું અને કનેક્ટર પછી છે આપણું નિયોન ટેસ્ટર તો ટેસ્ટર તો દરેક બધા મિત્રોએ જોયું જ હશે ટેસ્ટરનો ઉપયોગ ખાસ કરીને ચાલુ લાઈન એટલે કે સપ્લાય લાઇન ચાલુ હોય કે બંધ હોય તો એમાં એનો કરંટની હાજરી ચેક કરવા માટે થાય છે જ્યારે આપણે કોઈ લાઈવ વાયર જતો હોય અને આપણે ટેસ્ટરને લગાવીએ તો એમાં એક પ્રકારની લાઇટ ચાલુ થાય છે અને જો ટેસ્ટર લગાવવાથી એ વાયરમાં લાઇટ ચાલુ થતી હોય તો આપણે સમજવું જોઈએ કે ત્યાંનો જે સર્કિટ છે તે લાઈવ છે અને એને અડકવાથી શોખ લાગે છે અને ટેસ્ટરની લાઇટ દ્વારા આપણને ખ્યાલ પણ આવી જાય છે કે સપ્લાય આપણો ચાલુ છે સર્કિટ બ્રેક થતી નથી નિયોન ટેસ્ટરની કેપેસિટી જે છે એ બસો પચાસ વોલ્ટ અને ચાર પાંચસો વોલ્ટમાં મળે છે તેની જે આગળની બે બ્લેડ હોય છે તે ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેને ખાસ સાવચેતી છે કે એના દ્વારા એટલે કે નિયોન ટેસ્ટર દ્વારા સ્ક્રૂ ખોલવા કે ફિટ કરવા જોઈએ નહીં અને હાથમાંથી એ સીધું પડી ના જવું જોઈએ નિયોન ટેસ્ટર પછી આવે છે પોકર તો પોકર તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે આગળ ની સાઈડ પાછળની સાઈડ એની હેન્ડલ છે અને આગળ એક સ્ટીલનો સળિયો છે જેને ટીપીને આગળથી એક ધારદાર અણીવાળો બનાવવામાં આવેલો છે તો પોકરની બનાવટમાં છ એમએમ કે આઠ એમએમ જાડા સ્ટીલના સળિયાને ટીપીને બનાવવામાં આવે છે પોકરની સાઈઝ દોઢસો એમએમ હોય છે અને પોકરનું કામ લાકડાના બોર્ડ ઉપર ગાઈડ હોલ પાડવા માટે થાય છે એટલે કે જ્યારે આપણે લાકડાનું બોર્ડ ઉપર કોઈ એસેસરીઝ ફિટ કરતા હોઈએ છે ધારો કે કોઈ હોલ્ડર ફિટ કરવું હોય તો હોલ્ડરના જે અંદર બે નટ બુલ્ટ લગાવવા એટલે કે નટ નટસ્ક્રૂ જે લગાવવાનું હોય એને માર્કિંગ કરી અને લાકડા ઉપર એ સીધા લાગતા ન હોવાથી પહેલાં પોકર દ્વારા એને માર્કિંગ કરી અને ત્યાં કાણું પાડવામાં આવે છે અને તેના પછી એને સ્ક્રૂથી ફિટ કરવામાં આવે છે નેક્સ્ટ આવે છે આપણું ઇલેક્ટ્રિકલ નાઇફ તો ઇલેક્ટ્રિકલ નાઇપને બીજું નામ તરીકે ડીબી નાઇપ પણ કહી શકાય છે ડીબી નાઇપ એટલે કે ડબલ બ્લેડ નાઇપ અહીંયા તમે ડાયગ્રામમાં બે બ્લેડ જોઈ શકો છો એને કહેવાય છે ડીબી નાઇપ અને એ ઇલેક્ટ્રિકલમાં ઉપયોગ થાય છે તો ડીબી નાઇપનો તમે વિચારતા હશો કે ઇલેક્ટ્રિકલમાં શું ઉપયોગ છે તો એને વાયરને વાયર પરનું ઇન્સ્યુલેશનને દૂર કરવા માટે ડીબી નાઇફનો ઉપયોગ થાય છે ડીબી નાઇપ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તથા એનો હાથો પિત્તળનો અથવા સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ડીબી નાઇપની સાઇઝ પંચોતેર એમએમથી દોઢસો એમ એમ સુધીની હોય છે અને આ નાઈફ દ્વારા તમે ફક્ત ઇન્સ્યુલેશન જ દૂર કરી શકો છો એનાથી વાયર કાપવામાં એનો ઉપયોગ કરી શકાતો નથી ડીબી નાઇપ પછી આપણે જે હેન્ડ ટૂલ્સ આવે છે એ મેલેટ તો મેલેટ એટલે શું અને મેલેટનો ઉપયોગ શું એ જોઈએ મેલેટ એ ડાયગ્રામમાં બતાવેલું છે જે મેલેટ એક પ્રકારની હથોડી જ છે પણ એને આપણે હળવા એટલે કે હળવા કામ માટે વાપરતા હોઈએ છીએ એટલે એને મેલેટ તરીકે ઓળખવામાં આવે છે મેલેટ લાકડા અથવા રબરમાંથી બનાવવામાં આવે છે તેની સાઇઝ વન એલ બી વન પોઈન્ટ ફાઇવ એલ કે ટુ એલ બીમાં માર્કેટમાં ઉપલબ્ધ હોય છે અને આપણે જરૂરિયાત પ્રમાણે એને વાપરીએ છીએ મેલેટનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ મશીન ખોલવા બંધ કરવા તથા કન્ડક્ટરને સીધો કરવા તથા રિવાઇન્ડિંગ કરતા હોય કરતા હીએ ત્યારે રિવાઇન્ડિંગ કોઈલોને સ્લોટની અંદર બેસાડવા માટે મેલેટનો ઉપયોગ થતો હોય છે મેલેટ વાપરવાથી જે વાઇન્ડિંગનો વાયર હોય છે એને જો આપણે સાદી હથોડી મારીએ તો એના ઉપરનું ઇન્સ્યુલેશન દૂર થઈ જાય છે એટલે કે એ શોર્ટ સર્કિટ થઈ શકે છે અને જ્યારે મેલેટ એક હળવી હથોડી છે એટલે એના ઉપરથી આપણે વાઇન્ડિંગની જે સ્લોટની અંદર કોઈલો બેસાડી છે તે બેસાડવા માટે એનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણે કોઈ કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી મેલેટ પછી આવે છે આ હેમર એટલે કે હથોડી તો હથોડીના અલગ અલગ પ્રકારો છે એક બોલપેન હેમર બીજી ક્રોસપેન હેમર અને ત્રીજી છે ક્લો હેમર હેમરને હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેનો માથું અને ચપટો ભાગ ટેમ્પર કરીને સખત બનાવવામાં આવે છે તથા તેની સાઈઝ એના વજન ઉપરથી નક્કી થાય છે જે વન ફોર્થ એલબીથી સિક્સ એલ બી સુધી મળે છે અને જો કેજીમાં દર્શાવીએ તો પોઈન્ટ પચીસ કેજીથી ત્રણ કેજી સુધીમાં હેમર મળે છે હવે આપણે બોલપેન હેમર વિશે સમજીએ અહીંયા એક બોલપેન હેમર બતાવેલી છે તો બોલપેન હેમરમાં આગળનો ભાગ ગોળ હોય છે અને પાછળનો ભાગ લંબગોળ હોય છે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો એનો ઉપયોગ લાકડામાં ખીલી ઠોકવા માટે તથા ભારે કામમાં પણ કરી શકીએ છીએ લાકડામાં ખીલી ઠોકવા માટેની હેમર પોઈન્ટ પચીસ કેજીની વાપરવી જોઈએ જ્યારે ભારે કામ એટલે કે હેવી દીવાલ પર કામ કરતા હોઈએ કે હેવી જ્યાં જરૂરિયાત હેવી વજનથી શૂંકવાનું હોય તો ત્યાં આપણે પોઈન્ટ પંચોતેર કેજીની હેમરની જરૂરિયાત પડે છે તો અહીંયા આપણે બોલપેન હેમર બતાવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ બીજી આવે છે આપણી ક્રોસપેન હેમર ક્રોસપેન હેમરમાં એક બાજુનો ભાગ લંબગોળ તથા બીજી બાજુનો ભાગ કે આકાર ચપટો હોય છે જે તમે જોઈ શકો છો એટલે કે બી એક ભાગ લંબગોળ હોય છે અને નીચેનો ભાગ એનો ધારદાર એકદમ ધારદાર ના ફ્લેટનેસ જેવો હોય પણ એ ચપટો કહેવાય એટલે ચપટો હોય છે અને તેનો ઉપયોગ પતરા પર ઘીસી પાડવા વાયરની વાયરને સીધો કરવા તથા વાયર કોઈ બી આપણી જે સીટ આવતી હોય જીઆઈ સીટની લંબાઈ વધારવા કે એને ટીપીને વ્યવસ્થિત કરવા માટે તથા રીવેટિંગ કામ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ બે સીટને લાંબી કરીને રિવેટિંગ કરવાનું હોય ત્યારે આપણે ક્રોસપેન હેમરનો ઉપયોગ કરીએ છીએ ક્રોસપેન હેમર પછી આવે છે ક્લો હેમર તો ક્લો હેમરમાં તમે ઉપર જોઈ શકો છો એ પ્રમાણે એનું બીજું નામ છે એક્સ્ટ્રેક્ટર હેમર એને બીજું નામ છે એક્સ્ટ્રેક્ટર હેમર જેની બનાવટમાં તમે જોઈ શકો છો એક બાજુનો ભાગ સપાટ હોય છે એટલે કે પ્લેન હોય છે અને બીજી બાજુનો ભાગ બે પાંખિયાવાળો હોય છે એટલે કે નીચે બે પાખિયા જેવું ડિઝાઇન પડતી હોય છે અને વચ્ચે એક કાપો હોય છે તેનો ઉપયોગ સપાટ ભાગ લાકડામાં ખીલી ઠોકવા માટે થાય છે ત્યારે નીચેનો ભાગ એટલે કે બે પાખિયા વાળો ભાગ લાકડામાંથી ખીલી બહાર કાઢવા માટે ક્લો હેમરનો ઉપયોગ થાય છે ક્લો હેમર પછી આવે છે હેક્સો તો એ ડાયગ્રામમાં એક હેક્સો બતાવેલો છે હેક્સોના બે ભાગ પડે છે એક છે હેક્સો ફ્રેમ અને નીચે બીજી લગાવેલ છે હેક્સો બ્લેડ બંને ભેગા કરી એટલે એને હેક્સો કહેવામાં આવે છે હેક્સોનું કામ ધાતુના જોબને કાપવા માટે એટલે કોઈ બી મેટલનો આપણે જ્યારે જોબ બનાવીએ છીએ કોઈ લોખંડનું કટિંગ કરવું હોય તો એના માટે આપણે હેક્સોનો ઉપયોગ કરીએ છીએ હવે હેક્સો બ્લેડ તમે જોઈ નીચે બતાવેલી છે ડાયાગ્રામમાં તો હેક્સો બ્લેડ જુદી જુદી સાઇઝમાં મળે છે અને એ સાઈઝ પ્રમાણે એટલે કે આપણે જ્યારે માર્કેટમાં હેક્સો બ્લેડ લેવા જઈએ ત્યારે એને ટીપીઆઈમાં માગવી પડે છે અને ટીપીઆઈ એટલે ટીપીઆઈનું આખું નામ છે ટીથ પર ઇંચ એટલે કે એક ઇંચમાં દાતાની સંખ્યા એક ઇંચમાં કેટલા દાતા કે કાપા છે તે એની સાઇઝ દર્શાવે છે હવે આ ધાતુના ધોપ એટલે કે મેટલને કાપવા માટે જનરલી આપણે અઢાર ટીપીઆઈની બ્લેડનો ઉપયોગ કરીએ છીએ અને આ આપણો હેન્ડ હેક્સો છે જેના દ્વારા આપણે કોઈ મટિરિયલને કાપવા એનો ઉપયોગ કરીએ છીએ હેન્ડ એક્સો પછી આવે છે ચીઝલ ફર્મર કે જેને આપણે સાદી ભાષામાં ફરસી કહીએ છીએ ફરસીના ત્રણ પ્રકાર પડે છે ફર્મર ચીઝલ પેરિંગ ચીઝલ મોટાઇ ચીઝલ અને એને હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેની સાઈઝ ત્રણ એમએમ પાંચ એમ એમ દસ એમ એમ પંદર એમ પચીસ એમએમ અને ત્રીસ એમ સુધી મળી રહે છે ચીઝલ ફરમર એટલે કે ફરસીનો ઉપયોગ બેટરના છેડા કાપવા તથા ખાચા પાડવા માટે થાય છે એટલે કે લાકડામાં કોઈ વધારાનું એક્સેસિવ લાકડું આપણે જ્યારે કોઈ બોર્ડ બનાવતા એને કાપવું હોય તો એને ફરમર ચીજલથી કાપવામાં આવે છે અને લાકડાની અંદર ઊંડો ખાંચો પાડવો હોય સિચ કે સોકેટ બેસાડવું હોય તો એના માટે પણ ફરસીનો ઉપયોગ થાય છે જે અહીંયા આપણે ફરસી ડાયાગ્રામમાં બતાવેલી છે કે આ એક પાછળ હેન્ડલ હોય છે અને આગળની સાઈડ નોચથી એક ધારદાર અણીવાળો ભાગ બનાવેલો હોય છે જે અલગ અલગ ત્રણ ફરસીઓ બતાવેલી છે એટલે ફરસીનો ઉપયોગ ખાલી લાકડામાં જ કરી શકાય છે બીજી છે ચીઝલ તો તેને પણ સ્ટીલ સળિયામાંથી બનાવવામાં આવે છે તેની સાઈઝ બાર એમ એમ વીસ એમ એમ પચીસ સુધીની પહોળાઈ એની આગળના પાનાની પહોળાઈ હોય છે તથા એની લંબાઈ એકસો પચાસથી બસો એમ એમની લંબાઈ હોય છે ચીઝલનો ઉપયોગ સળિયા કાપવા તથા પતરા કાપવા માટે થાય છે એટલે કે જ્યારે કોઈ લાંબો સળિયો હોય કે આપણી એંગલ લાંબી હોય કે કોઈ બીજું હાર્ડ મટીરિયલ હોય એને કાપવું હોય તો એ આપણે સીધી રીતે કાપી શકતા નથી તો એને ચીજલથી કાપી શકાય છે અને આ ચીઝલ ડાયાગ્રામમાં બતાવેલી છે તેમાં આગળનું પાનું ફ્લેટ અણીદાળ હોય છે અને પાછળ સ્ટીલનો સળિયો જ હોય છે જે આખો સળંગ અષ્ટાકારમાં કે સષ્ટકોણમાં એનો આકાર હોય છે જેથી આપણે પકડવામાં હાથમાં ગ્રીપ રહે છે હવે સ્ટીલ રૂલ તો મિત્રો બધા સ્ટીલ રૂલનો ઉપયોગ કરતા જ હોય છે એટલે જનરલ સ્ટીલ રૂલ અહીંયા એક ડાયાગ્રામ બતાવેલો છે સ્ટીલ રૂલ આપણે જે વાપરીએ છીએ તેની અંદર કાપા દોરેલા હોય છે જેમાં ઇંચનું દર્શ ઇંચ દર્શાવેલા હોય છે એમએમ દર્શાવેલા હોય છે અને સેન્ટીમીટર દર્શાવેલા હોય છે એક ફૂટ આપણે જે એક ફૂટનું માપ જોઈએ તો ત્રીસ સેન્ટીમીટર હોય છે અથવા તો બાર ઇંચ હોય છે અને જે નાની ફૂટપટ્ટી આવે છે તે પંદર સેન્ટીમીટર અથવા છ ઇંચની આવે છે માર્કેટમાં અલગ અલગ એટલે કે મોટી ફૂટપટ્ટી પણ મળતી હોય છે જેની સાઇઝ દોઢસોથી છસો એમ એમ સુધીની હોય છે અને આ સ્ટીલ રૂલ સ્ટેનલેસ સ્ટીલ અથવા હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે સ્ટીલ રૂલનો મુખ્ય ઉપયોગ મેઝરમેન્ટ લેવા એટલે કે માપ લેવા માટે થાય છે જેના દ્વારા સીધી લાઈનો પણ દોરી શકાય છે ટ્રાય સ્ક્વેર તમે માં એક ટ્રાયસ્ક્વેર જોઈ શકો છો જેમાં બે ભાગ પડે છે એક બ્લેડ અને બીજો છે સ્ટોક તો જે હોરિઝોન્ટલ બતાવેલું છે નંબરિંગવાળું એને કહેવાય છે બ્લેડ જ્યારે વર્ટિકલ એટલે કે જાડો હાથા જેવું જે છે એને કહેવાય છે સ્ટોક ની બ્લેડ પંદર mm જાડી સીટમાંથી બનાવવામાં આવે છે જ્યારે સ્ટોક કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે ટ્રાય સ્ક્વેરની સાઇઝ એકસો પચાસથી બસો એમ સુધી મળી રહે છે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ જોબની ચોકસાઈ તપાસવા માટે થાય છે તથા આપણે નેવું ડિગ્રી એટલે કે કાઢખુળો મેળવવા માટે પણ ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે જ્યારે કોઈ જોબ બનાવીએ છીએ ત્યારે તેની સમતલતા ચેક કરવા માટે આપણે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ ઓડંબો તો ઓળંબો પણ પિત્તળમાંથી અથવા કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે જેનો આકાર ભમાડા જેવો લાગે છે તથા તેની સાઇઝ બસોથી ત્રણસો ગ્રામ એટલે કે વજનમાં મપાય છે ઓડંબોનું કામ લેવલિંગ એટલે કે સમતળતા કરવાનું છે આ તમે ઓળંબો કડિયા કામ કરતા હોય જે લોકો એટલે કે આપણું ઘર બનાવતા હોય એ લોકો ઓડંબાનો ઉપયોગ કરે છે જેનાથી સમતલતા જળવાઈ રહે છે તથા આપણે વાયરિંગ કામમાં ક્યાં ઓડંબો વાપરીએ છીએ તો આપણે જ્યારે કોઈ નવું વાયરિંગ કરતા હોઈએ ત્યારે જે દિવાલ ઉપર આપણે વાયરો દોડાવીએ છીએ તો જમીનની જગ્યાએથી એટલે નીચેથી દીવાલ સુધી જે વાયર જતો હોય એ વાયર એકદમ સીધી લીટીમાં જવું જોઈએ અને એટલે દેખાવામાં સારું લાગે તો એ પહેલાં આપણે એક લાઇન કરવાની હોય છે એટલે કે સમતલતા બનાવવાની હોય છે તો એના માટે લેવલ એટલે કે મેઝરમેન્ટ સમતલતા માટે આપણે ઓડંબાનો ઉપયોગ કરીએ છીએ અને ઓડંબોની પાછળની બાજુ આપણે દોરી લટકાવી એક સાઈડ માપ લઈ અને દિવાલ પર એનેથી પહેલાં બ્લુ કલર એટલે કે ઘડીથી આપણે એની લાઇનિંગો દોરી દઈએ છીએ અને એ જે આપણે સમતલતા મળી લાઇનિંગો દોરવાની અને એના પછી એના ઉપર આપણે વાયરિંગ કરી શકીએ છીએ ઓળંબા પછી આવે છે કાતર જેને કહેવાય છે સીઝર કાતર આપણે જુદી જુદી સાઇઝમાં મળતી હોય છે જે ચાર ઇંચ છ ઇંચ આઠ ઇંચ દસ ઇંચ વગેરે જરૂરિયાત પ્રમાણે આપણે માર્કેટમાંથી મેળવી શકીએ છીએ કાતરનો મુખ્ય ઉપયોગ પેપર કાપવા પ્લાસ્ટિક કાપવા કે કપડાં કાપવા માટે થાય છે વાઇન્ડ આપણે જ્યારે મોટરનું વાઇન્ડિંગ કરતા હોઈએ તો મોટરમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એટલે કે પેપર કે પ્લાસ્ટિકનું મટિરિયલ વાપરતા હોઈએ છીએ અને એની અંદર આપણે જે દોરીઓ બાંધતા હોઈએ છીએ કપડાંની તો એને પણ કાપવા માટે આપણે કાતરનો ઉપયોગ કરીએ છીએ એટલે કાતર તો આપણે જનરલ વપરાશમાં દરેક જગ્યાએ અત્યારે વપરાતી હોય છે દરજી કપડાં સીવતો હોય એ બી કાતરનો ઉપયોગ કરે છે આપણે ઘર વપરાશમાં બી દરેકના ઘરે કાતર હોય છે અને આપણે કાતરની જુદી જુદી ઉપયોગ કરતા રહીએ છીએ કાતર પછી આવે છે સ્નીપ તો સ્નીપ બે પ્રકારની હોય છે સ્નીપ સ્ટેટ અને બીજો છે સ્નીપ બેન્ડ સ્નીપ સ્ટેટ એ એટલે કે એક પ્રકારની સીધી હોય છે અને સ્નીપ બેન્ડ આગળથી વળેલી હોય છે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો સ્નીપ સ્ટેટ એટલે કે સ્નીપનું મુખ્ય કામ તો પતરું કાપવાનું એટલે કે જીઆઈની સીટ હોય તો એને કાપવા માટે આપણે સ્નીપનો ઉપયોગ કરીએ છીએ તો સીધું પતરું કાપવું હોય તો સ્નીપ સ્ટેટ વપરાય છે જ્યારે ગોળાઈમાં પતરું કાપવું હોય એટલે કે બેન્ડ કરવું હોય તો આપણે સ્નીપ બેન્ડનો ઉપયોગ કરીએ છીએ અને સ્નીપની સાઈઝ ચાર ઇંચ છ ઇંચ આઠ ઇંચ અને દસ ઇંચ હોય છે એટલે આપણે જ્યારે પણ જીઆઈના જોબ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે સ્નીપ સ્ટેટ અને સ્નીપ બેન્ડનો ઉપયોગ કરતા રહી કરતા હોઈએ છીએ હવે આવે છે રાહુલ પંચટૂલ ડાયાગ્રામમાં રાહુલ ટૂલ દર્શાવેલું છે જેની આગળ પાછળ હેન્ડલ છે અને આગળ બીટ છે આ બીટ જે છે તે કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને બીટની સાઈઝ આઠ નંબર દસ નંબર બાર નંબર ચૌદ નંબર એમ નંબરમાં દર્શાવવામાં આવે છે રાઉલ ટૂલનું કામ જ્યારે આપણે દિવાલમાં કાણાં પાડવા હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે એટલે કે પાછળનું હેન્ડલ જે અષ્ટકોણ સષ્ટકોણ જેવા કાપા પાડેલા હોય છે અને એને હાથમાં પકડવાનું હોય છે એને જ્યાં આપણે હોલ પાડવો હોય ત્યાં રાઉલ ટૂલનું બીટ હા એટલે કે આખું ટૂલ આપણે હાથમાં પકડી અને એને દિવાલ સાથે મૂકી અને પાછળથી હથોડી મારવાની હોય છે એક હથોડીનો ફટકો માર્યા પછી રાહુલ ટૂલને ગોળ ફેરવવામાં આવે છે એમ હથોડી મારતા મારતા રાહુલ ટૂલને ગોળ ગોળ ફેરવવું પડે છે જેથી અંદરનો જે ડસ્ટ કે મટીરિયલ હોય એ બહાર નીકળતું જાય છે અને આપણું જે ટૂલ છે એ અંદર જતું જાય છે અને દિવાલમાં જરૂરિયાત મુજબનું કાણું પડતું જાય છે એટલે રાહુલ પંચ ટૂલનો મુખ્ય ઉદ્દેશ દિવાલમાં કાણું પાડવાનો છે સેન્ટર પંચ તો સેન્ટર પંચ હાઈ કાર્બન સ્ટીલના ગોળ સળિયામાંથી આગળના ભાગે એટલે કે પોઈન્ટ નાઇન્ટી અંશના ખૂણે ઘસીને આગળનો ભાગ એનો અણીવાળો બનાવવામાં આવે છે અહીંયા સેન્ટર પર દર્શાવવામાં આવેલો છે તે આગળનો એક અણીવાળો ભાગ છે તે અંશના ખૂણે ઘસવાનો હોય છે અને એકદમ અણીદાર એટલે કે ધારદાર બનાવવામાં આવે છે વચ્ચે એની ગ્રીપ છે જે નર્લિંગ કરેલું હોય છે એટલે કે આપણે એને પકડી શકીએ કે જ્યારે પંચનો ઉપયોગ કરીએ અને જો ફ્લેટ પંચ હોય તો એ હાથમાંથી સરકી જવાની શક્યતાઓ રહે છે તેથી તેમાં નર્લિંગ કરેલું હોય છે એટલે રફ બનાવેલો હોય છે અને હાથમાં પકડ રહે છે અને ગ્રીપ રહે છે સેન્ટર પંચનો ઉપયોગ જોબ પર માર્કિંગ કરવાનો છે એટલે કે જ્યારે આપણે કોઈ જોબ બનાવતા હોય અને એ જોબનું કટિંગ કરવું હોય તો એ પહેલાં આપણે જોબ પર માર્કિંગ કરવું પડે છે અને એ આ માર્કિંગ સેન્ટર પંચ દ્વારા થાય છે જે ડોટ ડોટ આગળ નેક્સ્ટ જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે આના દ્વારા માર્કિંગ કરી શકીએ છીએ આના પછી આવે છે ફાઇલ તો ફાઇલ તો બધા મિત્રોએ તમે જોઈ જશે તેમ છતાં ફાઇલના અહીંયા બતાવેલ છે ડાયાગ્રામમાં તેના અલગ અલગ પ્રકાર પડતા હોય છે તો આ પ્રકાર પ્રકારના એના આકારના આધારે પડે છે ફાઇલના ગ્રેડના આધારે પડે છે તેની લંબાઈના આધારે પડે છે ફાઇલનો મુખ્ય પર્પજ એટલે કે હેતુ કે ઉપયોગ તો જોબને ઘસવા માટે થાય છે વધારાનું કોઈ મટિરિયલ હોય જોબ બનાવતા એની એક્સેસ મટિરિયલ હોય રફ સાઇડ હોય તો એને ઘસવા માટે ફાઇલનો ઉપયોગ થાય છે અહીંયા ટ્રાએંગલ ફાઇલ બતાવેલ છે એટલે કે ત્રિકોણ ફાઇલ છે હાફ રાઉન્ડ ફાઇલ છે ફ્લેટ ફાઇલ એમ ત્રણ ફાઇલો બતાવેલી છે તેમ રાઉન્ડ ફાઇલ આવે છે બ્રસ્ટર ફાઇલ આવે છે રાષ્ટ ફાઇલ આવે છે આ દરેક ફાઇલો અલગ અલગ હોય છે અને દરેકના આકાર પ્રમાણે કે ઉપયોગ જ્યાં આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે દરેક ફાઇલ વાપરી શકીએ છીએ ત્રિકોણ ફાઇલ હોય તો આપણે ટ્રાએંગલમાં જ્યાં કંઈ ઘસવાનું હોય ત્યાં વાપરી શકીએ છીએ રાઉન્ડ ફાઇલ કે જે આપણે રાઉન્ડમાં હોલ પાડ્યો હોય ને એની અંદર કંઈ એક્સેસ હોલ નાનો હોય ને એને ઘસવો હોય તો આપણે રાઉન્ડ ફાઇલ વાપરી શકીએ છીએ જે હાફ રાઉન્ડની જરૂર હોય તે આપણે હાફ રાઉન્ડ ફાઇલ વાપરી શકીએ છીએ તથા બસ્ટર ફાઇલ આપણે સાદું લોખંડમાં કે ભાઈ બીજા કોઈ મટિરિયલ હોય એને ઘસવા માટે પણ વાપરીએ છીએ સ્મૂથ ફાઇલ હોય તો એ જે રફ ફાઇલ ઘસ્યા પછી આપણે એનું ઉપરની જે સરફેસ સ્મૂથ કરવા માટે વાપરીએ છીએ જ્યારે રાસપ ફાઇલ છે એ લાકડામાં લાકડાનું ફ્લેટનેસ કરવા માટે આપણે વાપરીએ છીએ આમ અલગ અલગ ફાઇલનો અલગ અલગ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા બધી ફાઇલો અલગ અલગ બતાવેલી છે અને આપણે જરૂરિયાત પ્રમાણેની જ ફાઇલો અહીંયા બતાવેલી છે ફાઇલ પછી આવે છે વાયર ગેજ તો વાયર ગેજને સ્ટીલની ગોળાકાર પ્લેટની ધાર પર જુદા જુદા માપના અનેક ખાચા પાડીને બનાવવામાં આવે છે વાયર ગેજ નો ઉપયોગ વાયરનો ગેજ માપવા માટે થાય છે એટલે કે વાયરની સાઈઝ કેટલી ગેજનો વાયર છે એને માપવા માટે થાય છે અહીંયા ડાયાગ્રામમાં એક વાયર ગેજ બતાવેલો છે જે ગોળાકાર હોય છે અને અત્યારે બીજો એક ફૂટ પટ્ટી એટલે કે સ્ટીલ રૂલ જેવો સીધી પટ્ટીમાં પણ મળે છે પણ અહીંયા ડાયાગ્રામમાં આપણે રાઉન્ડ શેપમાં બતાવેલો છે જેને સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે કે એસ દ્વારા પણ ઓળખવામાં આવે છે આનો વાયર ગેજની અંદર તમે સ્લોટ દે જોઈ રહ્યા છો ગોળાકાર સ્લોટ બનાવેલા છે અને જેના ઉપર દરેક નંબર વન ટુ થ્રી ફોર ફાઇવથી થર્ટી સુધી નંબર આપેલા છે એટલે કે આ આના દ્વારા તમે અલગ અલગ ગેજ માપી શકો છો વાયરનો જે વાયરનો ગેજ માપવો હોય એ વાયરને આ સ્લોટની અંદર વન બાય વન નાખતા જવાનું એટલે કે જ્યાં એ વાયર ફિટ થાય જે સ્લોટમાં વાયર ફિટ થાય એ વાયરની સાઈઝ જે નંબર બતાવે એ હોય છે ધારો કે હું બાર નંબરમાં ફિટ કરું છું અને ત્યાં ઇઝીલી ફિટ થઈ જાય છે તો આપણો વાયરનો ગેજ બહાર છે એમ કહેવાય હવે જેમ ગેજ વધારે એમ વાયર પાતળો હોય છે અને જેમ ગેજ ઓછો એમ વાયર જાડો હોય છે એટલે કે ધારો કે એક નંબરનો ગેજ હોય તો વાયર જાડો છે અને ત્રીસ નંબરનો ગેજ હોય તો આ વાયર પાતળો હોય છે એટલે કે જેમ જેમ ગેજ વધે એમ વાયરની સાઈજ ઘટે છે અને જેમ જેમ ગેજ ઓછો થાય એમ વાયરની સાઈઝ વધે છે એટલે કે મોટો થતો જાય છે તો અહીંયા આપણે વાયરનો ગેજ બતાવ્યું છે જે આપણે અલગ અલગ વાયર આવતા હોય છે એક અઢાર ત્રણ વીસ સાત વીસ એ દરેક વાયરની સાઈઝો આપણે કહે છે સાત વીસ વાયર ત્રણ વીસ વાયર એક અઢાર વાયર આ બધા જે વાયર છે તો એને પર્ટિક્યુલર ગેજ દ્વારા માપી શકીએ છીએ તો એક અઢાર એટલે શું તો એક વાયર અને અઢાર એની સાઇઝ છે તો જ્યારે એક જ વાયર હોય અને એનો ડાયામીટર એટલે કે એની સાઇઝ અઢારની છે તો આપણે ગેજ વાયરમાં માપીએ અને જો અઢારની અઢાર નંબરની અંદર ફિટ થઈ જાય તો આ વાયરની સાઇઝ છે એક અઢારની બીજો છે ત્રણ વીસ તો એમાં ત્રણ વાયર નીકળે છે અને એક વાયરની એટલે ત્રણના દરેક ઇન્ડિવિજ્યુઅલ વાયરની સાઇઝ વીસ હોય છે તો એને ગેજ વાયર દ્વારા માપતા જો એ વીસની અંદર તો એ વીસ નંબરનો છે અને જો ધારો કે બાવીસની અંદર ફીટ થાય તો એ ત્રણ બાવીસનો વાયર છે એમ કહી શકાય હવે ત્રીજો એક વાયર આવે છે આપણો સાત વીસ વાયર તો સાત વીસ વાયરમાં શું હોય છે તો વાયરની અંદર સાત વાયરો નીકળે છે અને દરેક વાયરની સાઇઝ વીસ હોય છે એટલે કે એનો ગેજ વીસ હોય છે અને એ ગેજ મીટર દ્વારા આપણે માપી શકીએ છીએ તો અહીંયા આપણે એક ગેજ મીટર બતાવેલું હતું જે તમે જ્યાં વાયરિંગ કરવું હોય અને કયા ટાઈપનો આપણે માર્કેટમાંથી વાયર લાયા છીએ અને એને જો માપો હોય તો એ ગેજ વાયર ગેજ દ્વારા માપી શકીએ છીએ અને જેને ટૂંકમાં એસ ડબલ્યુ એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ કહેવામાં આવે છે હવે આવે છે જીમલેટ તો જીમલેટ આપણને બાર એમ એમ પંદર એમ અઢાર એમ એમ પચીસ એમ વ્યાસમાં મળી રહે છે જીમલેટનું મુખ્ય કામ લાકડામાં હોલ પાડવા માટે થાય છે જે તમે ડાયગ્રામમાં જોઈ શકો છો પાછળ હેન્ડલ છે અને આગળની સાઈડ ડીલ બીટ જેવું રાઉન્ડ શેપમાં રાઉન્ડ શેપમાં છે સર્પાકાર શેપમાં તથા આગળ એક ધારદાર એટલે કે અણીદાર પોઈન્ટ છે હવે જ્યારે મારે લાકડામાં હોલ પાડવો હોય ત્યારે જીમલેટને હાથમાં પકડીને ગોળ ગોળ ફેરવવા ફેરવવાનું હોય છે અને જેમ જેમ ફેરવતા રહીએ એમ એમ લાકડામાં હોલ પડતો રહે છે એટલે કે મેન્યુઅલી એક પ્રકારનું હેન્ડ્રીલ છે આ તે હાથ હાથથી ફેરવીએ એટલે અંદર પોચા લાકડામાં જીમલેટ અંદર જતું જ છે અને અંદરની લાકડાની જે ચિપ્સ હોય તે ઉપરની જે રાઉન્ડ શેપ સર્પાકાર શેપમાં જે ડ્રીલ બીટ જેવું બનાવેલું છે એમાંથી બહાર નીકળતી હોય છે અને આપણો હોલ અંદર પડતો રહે છે અને જેનો ઉપયોગ વાયર લાકડા બોર્ડમાં આપણે વાયરિંગ કરીએ છીએ ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે જીમલેટ પછી આવે છે પિન્સર જેનું બીજું નામ છે જંબૂર જંબુરની સાઈઝ દોઢસો એમએમથી બસો એમ એમમાં હોય છે જંબૂરને લોખંડમાંથી બનાવવામાં આવે છે જંબૂરનું મુખ્ય કામ ખીલી કે સ્ક્રૂને ખેંચવા માટે જાય છે જંબૂર તમે મોચી જ્યાં આપણે વાપરતા આવીએ છીએ ત્યાં તમે જોયું છે જંબૂરને જ્યારે આપણે કોઈ ખીલી દિવાલમાં મારી હોય લગાવેલી હોય ને બહાર કાઢવી હોય તો એના માટે જંબૂરનો ઉપયોગ કરવામાં આવે છે જંબૂરને આગળની સાઈડ એક જડવું હોય છે જે તમે આગળથી પકડીને પણ કાઢી શકો છો અને પાછળની સાઈડ એક અણીદાર બે પાખિયાવાળું એક સ્લોટ હોય છે અને એ સ્લોટ દ્વારા પણ તમે ખીલીને ઉંચકીને બહાર કાઢી શકો છો એટલે કે જંબૂરનો ઉપયોગ ખીલી કે સ્ક્રૂને ખેંચવા માટે કરવામાં આવે છે જંબુર પછી આવે છે ક્રિમ્પિંગ ટૂલ તો ક્રિમ્પિંગ ટૂલ અહીંયા આકૃતિમાં જુદા જુદા બતાવેલા છે અને જુદી જુદી જગ્યાએ ક્રિમ્પિંગ ટૂલ અલગ અલગ રીતે વાપરવામાં આવે છે ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ મુખ્યત્વે લગ દબાવવા માટે થાય છે કોઈ પણ કોમ્પ્યુટરના હોય કે નેટ કનેક્શનના હોય જે કેબલો આવતા હોય એના કનેક્ટરને દબાવવા માટે ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ થાય છે અહીંયા બધા અલગ અલગ પ્રકારના ક્રિમ્પિંગ ટૂલ બતાવેલા છે જેની સાઇઝ અલગ અલગ હોય છે લગ દબાવવા માટે આપણે વન સ્ક્વેર એમ એમની લગ હોય ટુ સ્ક્વેર એમ એમની લગ હોય થ્રી સ્ક્વેર એમ એમની લગ હોય જે અલગ અલગ સાઇઝની લગ હોય છે એ લગ પ્રમાણે એમનું ક્રિમ્પિંગ ટૂલમાં આગળની સાઈડ માર્કિંગ કરેલું હોય છે અને ત્યાં આપણે ફિટ કરી અને એના હેન્ડલને પ્રેસ કરવાનું હોય છે એટલે પ્રેસ કરવાથી લગ વાયરની સાથે દબાવી જાય છે જે આપણે અહીંયા બતાવેલા છે હવે ધારો કે કોઈ નેટ કનેક્શનનો કેબલ આવતો હોય આરજે ફોર્ટી ફાઇવ એને પણ કનેક્શન કરવું હોય તો ક્રિમ્પિંગ ટૂલ દ્વારા એનું આરજે ફોર્ટી ફાઇવનું આગળ એક સોકેટ આવતું હોય છે ક્રિમ્પિંગ ટૂલમાં અને એને પૂશ કરવાથી એટલે કે દબાવવાથી એ કનેક્ટર ફિટ થાય છે આમ ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ લગ્ને દબાવવા અથવા વાયરને કનેક્ટર સાથે ફિટ કરવા માટે થાય છે ક્રિમ્પિંગ ટૂલ પછી આવે છે સ્પેનર સેટ તો અલગ અલગ પ્રકારના સ્પેનર બજારમાં મળતા હોય છે તો સ્પેનરના પ્રકાર નીચે મુજબ પડે છે એક છે ફિક્સ સ્પેનર બીજું છે રિંગ સ્પેનર ત્રીજું છે બોક્સ સ્પેનર ચોથું છે એડજસ્ટેબલ સ્પેનર અને પાંચમું છે પાઇપ રેન્જ સ્પેનર અહીંયા ડાયાગ્રામમાં સ્પેનરો બતાવેલા છે પહેલું છે સ્ક્રુ પેનર વચ્ચેવાળું છે રિંગ સ્પેનર અને ત્રીજું છે ફિક્સ પેનર જેને ડી સ્પેનર પણ કહે છે ડી એટલે કે ડબલ એન્ડેડ તેની બંને બાજુ જેની બંને બાજુ એન્ડ બતાવેલા હોય એટલે કે બંને બાજુથી નટબોલને પકડી શકાય તેને કહેવાય ડબલ એન્ડેડ ડી સ્પેનર અમુક સ્પેનર સિંગલ એન્ડેડ એટલે કે એક જ બાજુ આવતા હોય છે વચ્ચેવાળું જે બતાવે છે રિંગ સ્પેનર એટલે કે બંને બાજુ એને ઉપર રિંગ ટાઈપમાં હોય છે અને રિંગવાળા કચ્છી જ્યાં નટબોલ્ટ તાકાતથી ભીડાયેલા હોય છે તેને ખોલવા માટે રિંગ સ્પેનરનો ઉપયોગ થાય છે અને એના ઉપર છે સ્ક્રૂ પેનલ તો એને આપણે સ્ક્રુ પેનરને એડજસ્ટેબલ પણ પેનલ પણ એડજસ્ટેબલ સ્પેનર પણ કહીએ છીએ કે નાના મોટા નટબોલ્ટને આપણે સાઇઝ સ્ક્રૂ પેનરની સાઇઝ વધઘટ કરીને તેને ફિટ કરીને ખોલી શકીએ છીએ સ્પેનર સેટની સાઇઝ એટલે કે ફિક્સ પેનર કે રિંગ સ્પેનરની સાઇઝ નંબરમાં મળે છે આઠ નંબર દસ નંબર બાર નંબર એ રીતને બાર અઢાર નંબરમાં અલગ અલગ સ્પેનર મળતા હોય છે છથી બાવીસ નંબરના ફિક્સ પેનર કે રિંગ સ્પેનર મળતા હોય છે એડજસ્ટેબલ સ્પેનર દોઢસો એમએમથી ચારસો એમએમ સુધી મળે છે ત્યારે પાઇપ પાઇપરેન્સ સ્પેનર અઢીસો એમએમથી છસો એમએમ સુધી મળે છે સ્પેનર સેટનો ઉપયોગ અહીં અલગ અલગ થાય છે એટલે કે ખાસ તો જે સ્પેનરો બધા સ્પેનરો મુખ્યત્વે ઉપયોગ નટ બોલ્ટને ખોલવા માટે તથા ફિટ કરવા માટે થાય છે જ્યારે પાઇપ રેન્જ સ્પેનરનો ઉપયોગ પાઇપ સોકેટ લેનને ખોલવા કે પકડવા માટે થાય છે જે પ્લમ્બરો આપણે યુઝ કરતા હોઈએ છીએ જ્યારે આપણે ઘરની અંદર નળ નળ આવતા હોય છે એને ખોલવા માટે આપણે પાઇપ રેન્જનો ઉપયોગ કરીએ છીએ અહીંયા ડાયાગ્રામ બતાવેલા છે ત્રણ અલગ અલગ તો ઉપર સૌ પ્રથમ સ્પેનર સેટ લખ્યું છે ત્યાંની સ્લાઇડમાં ડબલ એન્ડેડ સ્પેનરો અલગ અલગ સાઈડના બતાવવામાં આવેલા છે વચ્ચે જે છે રેડ કલરનું એ છે આપણું પાઇપરેન સ્પેનર એટલે કે એને વાંદરી પાના તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો અંદર જે બોલ્ટ હોય છે એને ઉપર નીચે કરી એટલે વધઘટ કરીએ તો એનું જડબું મોટું ઓછું વધતું થાય છે એટલે કે પાઇપની સાઇઝ પ્રમાણે એને આપણે ફિટ કરી શકીએ છીએ બીજું એની બાજુમાં હતું સ્ક્રૂ પેનલ તો એને આપણે સ્ક્રૂ પેનલને સ્ક્રૂ દ્વારા એટલે કે એનું પણ જડબું મોટું નાનું કરી ફિક્સ નટમાં ફિક્સ થાય ત્યાં સુધી સેટ કરી અને એના દ્વારા નટ કે બોલ્ટ પકડી તથા ખોલી શકાય છે હવે આવે છે સોલ્ડરિંગ આયન તો સોલ્ડરિંગ આયન નો ઉપયોગ વાયરના જોઈન્ટ ને સોલ્ડરિંગ કરવા માટે તથા જે આપણે ઇલેક્ટ્રોનિક્સ પાર્ટના સોલ્ડરિંગ માટે થાય છે એ અલગ અલગ સાઇઝમાં મળે છે પચીસ વોટ પાંત્રીસ વોટ ચાલીસ વોટ પાસઠ વોટ સો વોટ એમ અલગ અલગ સાઇઝમાં મળે છે અહીંયા ડાયગ્રમે એક સોલ્ડરિંગ આયન બતાવેલું છે જેને સપ્લાય આપીએ વાયર બતાવેલો છે વાયરને આપણે સોકેટમાં નાખીએ તો એમાં કરંટ પડે છે અને સોલ્ડરિંગ આયનની અંદર એક કોઇલ હોય છે જે એની ફોલ્ડરિંગ આયરની કેપેસિટી એ કોઈલની વોટ કેપેસિટી આધારિત હોય છે એટલે જેમ કોઈલના વોટ વધારે છે એમ સોલ્ડર જલ્દીથી ગરમ થશે અને એ આગળ એનું જે બીટ લગાવેલું હોય છે ત્યાં સુધી ગરમી પકડશે અને એને જ્યાં આપણે જે વાયરનું સોલ્ડરિંગ કરવું છે ત્યાં આપણે શોલ્ડરનો પોઈન્ટ મૂકી અને સોલ્ડરિંગ વાયર દ્વારા સોલ્ડરિંગ કરી શકીએ છીએ અને તમે બધાએ ત્યાં રેડિયો રિપેર ટીવી રિપેરિંગમાં ખાસ આ સાધનને જોયું છે ત્યાં લોકો જ્યાં રેડિયો ટેકનિશિયન હોય કે ટીવી રિપેરિંગ ટેકનિશિયન હોય એ લોકો સોલ્ડરિંગનો ઉપયોગ ખાસ નાના નાના કમ્પોનન્ટ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ જેવા કે ડાયોડ રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર આ બધાને પીસીબી ઉપર સોલ્ડર કરવા માટે વાપરતા હોય છે એટલે આ આપણું ઇલેક્ટ્રિકલ સોલ્ડરિંગ આયન હતું હવે આવે છે હેન્ડ્રીલ મશીન તો હેન્ડ હેન્ડ્રીલ મશીન બતાવેલું છે જેમાં ઉપર એક હેન્ડલ છે બીજું એક જે ગિયર બોક્સ છે એને ગિયર બોક્સને ફેરવવાનું એક હેન્ડલ છે એક ક્રેન્ક છે આગળ ચક છે અને ચકની નીચે જો છે અને આ જોમાં આપણે બીટ ફસાવાનું હોય છે આ હેન્ડ્રિલ મશીનની સાઈઝ છ એમ સુધીની હોય છે અને હેન્ડ્રિલનું કામ લાકડા તથા મેલેટની મેટલની સીટમાં હોલ પાડવા માટે થાય છે હવે જ્યારે આપણે કોઈ લાકડામાં કે નાના ઘરગથ્થુ દિવાલમાં કે મેટલની કોઈ સીટ હોય એમાં હોલ પાડવો હોય તો આગળ આપણે જે સાઇઝનો હોલ જોતો હોય છ એમ એમ સુધી એ સાઇઝનું બીટ લગાવી એની ચાકી દ્વારા જોને ફિટ કરી હેન્ડ ઉપરનું હેન્ડલને તાકાતથી પકડી અને જે ગિયર બોક્સના હેન્ડલને ગોળ ગોળ ફેરવવામાં આવે છે એટલે જેમ જેમ આપણે એને રોટેટ કરીશું એમ હેન્ડલ એટલે આપણું બીટ દીવાલની અંદર કાણું પાડતું પાડતું અંદર જ હશે અને જેટલું બીટની સાઈઝ હશે જેટલું કાણું પાડવું હોય એ પ્રમાણે આપણે દીવાલમાં કે લાકડામાં કે મેટલની સીટમાં કાણું પાડી શકીએ છીએ બીજું છે ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રીલ તો આનો પણ ઉપયોગ લાકડા મેટલ તથા દીવાલમાં હોલ પાડવા માટે થાય છે એની સાઈઝ બાર એમ સુધીની છે એટલે કે આપણે એમાં બાર એમ સુધીનું ડીલ બીટ લગાવી શકીએ છીએ એના ડાયાગ્રામ અહીંયા બતાવેલા છે અને આ ઇલેક્ટ્રિક હેન્ડ્રિલ ઇલેક્ટ્રિકલ સપ્લાય દ્વારા ચલાવવામાં આવે છે અહીંયા એક વાયર ટ્રોપ બતાવેલો છે વાયરને જ્યારે આપણે સ્વિચ બોર્ડમાં નાખીએ અને સપ્લાય આપીએ અને હેન્ડ્રિલની સ્વિચ ઓન કરીએ અને પાછળથી પ્રેસ કરી મારી દિવાલમાં જ્યાં હોલ પાડો છે ત્યાં એ સાઇઝનું બીટ લગાવીને તાકાતથી એમાં હોલ પડી શકે છે આ ઇલેક્ટ્રિક હેન્ડ્રિલમાં એક પ્રકારની મોટર આવતી હોય છે જે અંદર રોટેટ થતી હોય છે એ મોટરની અંદર સાપ દ્વારા આગળ ડ્રીલબીટ ફરતી હોય છે અને એ જે ફરતી ડ્રીલબીટ દિવાલમાં હોલ પાડે છે અને આની મેન કેપેસિટી બાર એમ એમ સુધી હોલ પાડી શકે છે બીજા ઇલેક્ટ્રિક હેન્ડ્રીલમાં હેમર ડ્રીલ પણ આવતા હોય છે જ્યાં સાદું ડ્રીલ કામ ના કરતું હોય અને આરસીસીમાં હોલ પાડવો હોય મોટી સાઇઝનો તો ત્યાં હેમર ડ્રીલનો ઉપયોગ થાય છે હેમર ડ્રીલની કેપેસિટી એટલે કે સાઇડ તાકાતવાળી જગ્યાએ હોલ પાડવા માટે હેમર ડ્રીલનો ઉપયોગ થતો હોય છે કે જ્યાં પિલર આવતો હોય આપણો આરસીસીમાં ત્યાં આપણે સાદા ડ્રીલ કામ કરતા નથી એટલે ત્યાં હેમર ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા બધા ઓલ હેન્ડ ટ્રુસ એટલે કે જે જરૂરિયાત પ્રમાણે આપણે ઇલેક્ટ્રિશિયનમાં છે એ બતાવેલા છે તેમાં સૌ પ્રથમ તમે જોઈ શકો છો રેન્જ છે બીજું છે આપણો હેક્સો છે ત્રીજું છે હેમર છે ચોથું જંબુર છે પાંચમો સાઈડ કટિંગ પ્લાયર છે છઠ્ઠું સ્ક્રુ ડ્રાઈવર છે સાતમું બી સ્ક્રુડ્રાઈવર છે આઠમો સ્ક્રુ પેનર છે નવમું બી સ્ક્રુ પેનર છે પણ એને પોપટપાના તરીકે ઓળખવામાં આવે છે દસમું કટર છે અગિયારમી આપણી કરવત છે અને બારમું આપણું ઇન્સ્યુલેટિંગ કોમ્બિનેશન પ્લાયર છે આમ આ આપણે જે જરૂરિયાત છે ઇલેક્ટ્રિશિયનમાં અલગ અલગ હેન્ડ છે એ અહીંયા બતાવેલા છે અને દરેક હેન્ડ ટૂલ્સનો ઉપયોગ સાવચેતીપૂર્વક આપણે કઈ રીતે કરવો એને કઈ રીતે પકડવા એનો ઉપયોગ જ્યાં જરૂરિયાત હોય ત્યાં કરવો એના વિશે આપણે માહિતી આપી એને કઈ રીતે બનાવવામાં આવે છે એ પણ અહીંયા દર્શાવેલું છે અને ડાયાગ્રામ મુજબ વિસ્તૃતથી આપણે એનું વર્ણન કર્યું છે તો તમે બધા આના દ્વારા ફરીથી અભ્યાસ કરીને પણ સમજી શકો છો જુદા જુદા હેન્ડ ટૂલ્સનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ અને જુદી જુદી રીતે આપણે કરી શકીએ છીએ તો આ સાથે આપણે આજનું લેસન પૂરું કરીએ છીએ આપ સબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 啊。